છેલ્લા બે વર્ષમાં અમે 950 તકનિક પ્લોટ્સ તમારા જેવા ખેડૂતો સાથે રહીને આખા ભારતમાં વિકસાવ્યા છે. આ રહ્યા એવા દ્રષ્ટાંતો કે જ્યાં એક્સપર્ટ તકનિક અને નવા ઉપાયોથી જોઈ શકાય તેવા ઉચ્ચતમ પરિણામો આપ્યા છે. ગુજરાતમાં અમરેલી, જામનગર અને જૂનાગઢમાં આપણે 20 ખેડૂતો સાથે મળીને કપાસ માટે તકનિકી જગ્યાઓ બનાવવામાં આવેલ છે. કપાસનો પાક જીવાતો અને રોગોથી નાશ પામે છે, જેથી પાકને બચાવવા માટે ખેડૂતો જંતુનાશકનો અતિશય ઉપયોગ કરે છે. અમારા કૃષિ વિશેષજ્ઞો વિડિયોઝ અને ચિત્રો શેર કરીને ખેડૂતોને વિવિધ સમસ્યાઓ કેવી રીતે ઓળખવી અને પારખવું તે બતાવેલ છે. દરેક સમસ્યાઓની સારવાર માટે ચોક્કસ સલાહ આપવામાં આવેલી છે. નિષ્ણાતોની સાચી સમજણ સાથે ખેડૂતોએ પાકની તંદુરસ્તી માટે સાચા ઉપચાર તરફ ધ્યાન આપ્યું અને જંતુનાશક દવાનો ઉપયોગ કર્યો. દૃશ્યમાન પરિણામોથી ખુશ ખેડૂતોએ અમારા નિષ્ણાતો પાસેથી અન્ય પાક જેવા કે ડુંગળી, મગફળી, તલ, લસણ, મરચું અને તુવેર વિશે સલાહ લેવાનું શરૂ કર્યું. તેઓએ તેમના ખેડૂત મિત્રોને ક્રિશ ઈની ભલામણ પણ કરી હતી, જેના પગલે 46 વધુ ખેડૂતો ક્રિશ ઈ સલાહકારી સેવાઓ માટે સાઇન અપ કરી શક્યા હતા. બીજી એક મહત્વપૂર્ણ વાર્તા આવી જામનગર જિલ્લાની, જ્યાં પાણીની અછત એ મોટી સમસ્યા હતી. મનોજભાઈ અને રમેશભાઈને દરરોજ માત્ર 1 કલાક માટે જ પાણીનો પુરવઠો મળતો હતો, જેનાથી તેમના પાકના આરોગ્ય પર ઘણી હદ સુધી અસર થઈ હતી. તેથી તેઓએ ક્રિશ ઈની માર્ગદર્શન દ્વારા તેમના ખેતરમાં ક્રિશ ઈની ઈપીસી માઇક્રો સિંચાઈ સિસ્ટમ સ્થાપિત કરી, જેના પરિણામ સ્વરૂપ કપાસનું સફળ ઉત્પાદન વધેલા નફા સાથે પ્રત્યક્ષ જોવા મળ્યું હતું. અને તેઓએ પ્રથમ મોસમમાં જ માઇક્રો સિંચાઈ પર કરેલા રોકાણને પાછું મેળવી દીધું. એવું નથી કે માત્ર ખેડૂતો જેઓ અમારી નિષ્ણાતી તકનીક અને નવા ઉપાયો વાપરીને ચેમ્પિયન બન્યા, પરંતુ અમારા ડીલર્સના પરિવારો અને ભાડે આપનાર ઠેકેદાર વેપારીઓ પણ ચેમ્પિયન બન્યા છે. જ્યાં અગાઉ માત્ર મજૂરોનો ઉપયોગ થતો હતો, ત્યાં ડીલર્સ હવે કલ્ટિવેટર્સ વેચે છે. ઠેકેદાર વેપારીઓ પણ તેમના ધંધામાં અદ્ભુત વૃદ્ધિ જોઈ રહ્યા છે. ક્રિશ ઈ સાથે તમે તમારી ખેતીવાડીને આગળ લઈ જાઓ અને સાથે મળીને આપણે ભારતને આગળ લઈ જઈએ.